धोरण 8 विषय हिंदी એમાં ચેપ્ટર 7 છે સોજ અપની અપની આપણે 1 થી 6 પાર્ટ સમજી ગયા કે બાળકો અને આપણે સૂચના પણ આપી હતી કે સ્વાપોથીમાં પણ સાથે સાથે તમારે લખવાનું રહેશે અહીંયા તમારે સ્વાપોથી ચેક કરવામાં આવશે એટલે તમારે બાળકો 1 થી 7 પાર્ટ સ્વાપોથીમાં લખવાના રહેશે તો હવે પાર્ટ 7 છે સોજ અપની અપની તો જો ધ્યાન આપો અહીંયા પાર્ટમાં આપણે બે ચિત્ર આપેલા છે गामडामां नदीमां बधा नहावा जाता होय कपडा धोवा जोवा
જોવા મળે છે અને ઓર બચ્ચે ભી કહો વહાં ખેલ કે કૂદતે હૈ ઉનકે ઘાટો પર નહાતે કપડે ધોતે પાણી ભરતે ઓર કામ કરતે લોગ હૈ ગામ મે કચ્ચે ઘર હોતે ગામડામાં કેવા ઘર જોવા મળે છે કાચા ઘર જોવા મળે છે લોગ મામૂલી કપડે પહેરતે હુએ હે એટલે બધા જ આપણે જેમ શહેરમાં અલગ અલગ કપડા પહેરતા હોઈએ છીએ ફેન્સી એવા ફેન્સી કપડા ત્યાં જોવા મળતા નથી ગામડામાં બધા ખૂબ જ સાદગી અને સિમ્પલ જીવન જીવતા હોય છે એટલે અહીંયા લખવાનું કે ગામ મે કચ્ચે ઘર હે ઓર લોગ મામૂલી કપડે પહેરતે હે लेकिन गांव में बड़ी शांति का वातावरण है अपना थी सिंपल जीवन जीव जीव जीवता हो पर त्यानो वातावरण केव ये लोग जीवता हो एकदम शांत भरी लेकिन लेकिन गांव में बहुत शांति का वातावरण है અહીં આપણે ખૂબ જ ઘોંઘાટ જોવા મળે પ્રદૂષણ જોવા મળે ફેટે વધારે સાધનો હોય તો શું જોવા મળે ઘોંઘાટ એટલે કે ખૂબ જ અવાજ જોવા મળે છે એટલે અહીંયા લખવાનું કે લેકિન ગામ મે બડી શાંતિ કા વાતાવરણ બધા ગામડે વેકેશન હોય છે તો બધા જ કેવું આપણે મમ્મી પપ્પાને કહીએ છીએ કે અમને તમે ગામડામાં લઈ જાઓ એટલે ત્યાં રમવાની મજા આવે છે અને આપણને ત્યાંનું વાતાવરણ ખૂબ જ ગમે છે હવે બીજું ચિત્ર શહેરનું છે એટલે લખવાનું કે શહેર કે ચિત્ર મે ચોડી ઓર દો તરકા તરફા સડક હે એટલે કે શહેરોમાં મોટા મોટા રસ્તાઓ જોવા મળે છે પક્કે મકાન હે એટલે કે અહીંયા શહેરોમાં કેવા મકાનો જોવા મળે છે ખૂબ જ પાકા બીજો પ્રશ્ન કયો છે ગામ તથા નગર કે જીવન મે ક્યાં અંતર હે ગામ તથા અહીંયા આપણે કોઈ શબ્દાર્થ નથી ખાલી અહીંયા ચિત્ર પરથી આપણે શું એનું અવલોકન કરવાનું અને પ્રશ્નના જવાબ આપવાના નગર કે જીવન મે ક્યાં અંતર હે એટલે કે બંનેમાં શું અંતર છે એ આપણે લખવાનું રહેશે ક્યાં એટલે કે કેમ બંનેમાં અંતર જોવા મળે છે તો એનો જવાબ આપણે લખવાનો તો જુઓ કે બંનેમાં શું અંતર છે ગામડામાં અને શહેરોમાં તો આપણે જોયું ને કે નગર કે ચિત્ર મે ચોડી ઓર દો તરફા સડક હે પક્કે મકાન હે સડક પર વાહન ચલ રહે ગામડામાં ઓછા સાધનો જોવા મળે અને શહેરમાં ખૂબ જ વધારે ઘોંઘાટ અને વધારે સાધનો જોવા મળે છે વાહનો કે કાર શોર હે શોર એટલે કે ખૂબ જ અવાજ હોય છે લોક આધુનિક વેશભૂષા મે હે બધા જ અલગ અલગ રંગની વેશભૂષા એટલે કે બધા જ અલગ અલગ પહેરવેશ પહેરતા હોય છે હવે પ્રશ્ન બે છે ગામ તથા નગર કે જીવન મે ક્યાં અંતર હે ક્યાં તો એનો જવાબ લખવાનો તમારે બાળકો કે ગામ કે જીવન મે સાદગી સરળતા હે ગામડામાં કેવું જીવન હોય સાદગી વાળું અને સરળતા એટલે ખૂબ જ આપણાથી ત્યાંના બાળકો કેવા હોય એકદમ સરળ સ્વભાવના જોવા મળે છે આપણે તો ઘણીવાર મા બાપ સાથે જીદ કરતા હોઈએ છીએ અમને અહીંયા ફરવા લઈ જાઓ અમને આ જગ્યાએ લઈ જાઓ અમને આ વસ્તુ અપાવો પણ ત્યાંના બાળકો ખૂબ જ સાદગી વાળા જોવા મળે છે કિસી તરફ કી બનાવટ ઓર સડક ભડક તડક ભડક નહીં ત્યાં એકદમ સાદું અને સિમ્પલ જીવન જીવતા હોય છે ત્યાં આપણા જેવું તડક ભડક જોવા મળતું નથી લોક શાંતિ સે અપને કામ કરતે હે બધા જ પોતપોતાનું કામ શાંતિથી કરતા જોવા મળે છે નદી કુએ કા પાણી પીતે હે આપણા ગામડામાં રહીએ ત્યારે બધા નદી અને કુવાનું પાણી પીતા જોવા મળે છે અને અહીંયા શહેરમાં તો આપણે નળકો લઈએ એટલે તરત જ કેમ કે પાણી જોવા મળે છે ને ત્યાં પાણી નદીમાંથી ભરીને લાવવું પડે છે વે અપને ખેતો મે ઉગાયા અનાજ તથા તાજી સબ્જીયા ખાતે હે ગામડામાં બધા લોકો અનાજ પણ એટલે કે ત્યાં ખેતરો જોવા મળે એટલે તેઓ ત્યાંથી અનાજ એમનું ચોખ્ખું જોવા મળે અને સબ્જી તાજી એટલે કે શાકભાજી પણ તાજી જોવા મળે છે અને અહીંયા શહેરમાં આપણે એમ કે ત્યાંથી આવે એટલે કે બનાવટ જોવા મળે છે લોક કચ્ચે ઘરો મે રહેતે હે એટલે કે ગામડાના લોકો કાચા ઘરોમાં રહેતા જોવા મળે છે આપણે અહીંયા બે ફ્લેટો જોવા મળે શહેરોમાં તો
પૂરી ગામડામાં એવું હતું નથી, એવું લોકો કાચા મકાનોમાં જોવા રહેતા જોવા મળે છે, પણ ઉનકા જીવન પ્રકૃતિ કે બહુ નજીક હોતા હૈ, કારણ કે ત્યાં ખેતરો ખૂબ જ હોય, હરિયાળું હોય ત્યાં, એટલે તે ગામનું પ્રાકૃતિક જીવનથી આપણને જોવા મળે, નજીક જોવા મળે છે. પછી લખવાનું કે નગર, તો નગર કે જીવન મેં તડક ભડક ઓર બનાવટ અધિક હોતી હૈ, એટલે નગરમાં આપણે વધારે એમ કે બહારનું એમ કે જોવા મળે છે, એમ કે બધા જ અલગ અલગ પહેરવેશ વાળા, અલગ અલગ આપણે બધાની બોલી ભાષા બધાની અલગ જોવા મળે, પહેરવેશ બધાનો અલગ અલગ જોવા મળે છે, લોક આધુનિક ઓર ફેશનેબલ કપડે પહેરતે. આપણા એના શહેરના લોકો કેવા પહેરે, આપણે શહેરમાં શહેરમાંથી આપણે બાળકો હોય તો જીન્સ ટી શર્ટ અને એવું અલગ અલગ કપડાં પહેરીને જાય, તો તેના ગામડાના લોકો જે બાળકો તમને જોતા જ રહે છે કે આ લોકો કેવા કપડાં પહેરે છે, એ લોકો ત્યાંના ગામડાના બાળકો એવા આપણે જે ફેશનેબલ રહેતા નથી, તેઓ સાદા અને સિમ્પલ રહેતા હોય છે, અને એના આપણા બાળકો ફેશનેબલ કપડાં પહેરે છે. બે પક્કી મકાનો મેં રહેતે હૈ, નગરમાં એટલે કે શહેરમાં પાકા મકાનોમાં બધા રહે છે. વે નલકા પાણી પીતે હૈ ઓર બાજાર સે અનાજ તથા ફળ સબ્જી ખરીદ કર ખાતે હૈ, તેઓ પાકા મકાનોમાં રહે છે અને બહારથી બજારમાંથી ફળો અને શાકભાજી ખરીદીને ખાય છે. નગર કી સડકો પર વાહનો કા હંમેશા શોર હોતા હૈ, લોગ દૂસરો કો દુકાનો બેંકો ઓર દફતરો મેં કામ કરતે, તે ગામડામાં વધારે વધારે છે એનું જોવા મળે, ત્યાં આપણે ખેતરોમાં બધા કામ કરતા જોવા મળે, જે શહેરોમાં બધા બેંકોમાં દુકાનોમાં કામ કરતા જોવા મળે છે, દફતર યાની ઓફિસોમાં કામ કરતી હૈ. નગરો કે જીવન મેં શાંતિ નહીં હોતી, લોકો કા જીવન પ્રકૃતિ સે બહુ દૂર હોતા હૈ, એટલે કે નગરમાં ખૂબ જ શાંતિ ઓછી જોવા મળે, તમને એકબીજા માટે ટાઈમ ના હોય, સમય ના હોય, અને સવારે વહેલું ઉઠીને આપણે નોકરી જવાનું હોય, ઓફિસે જવાનું હોય, તો બધા જ ઉતાવળમાં ફટાફટ કોઈને કોઈની પાસે ટાઈમ હોતો નથી, જ્યારે ગામડામાં બધા જ શાંતિથી પોતાનું કામ બતાવે, બધા શાંતિથી એકબીજા સાથે વાતચીતો કરતા હોય છે, જ્યારે શહેરોમાં એવું જોવા મળતું નથી. લોકો કા જીવન પ્રકૃતિ સે બહુ દૂર હોતા હૈ, એટલે કે અહીંયા આપણે પ્રકૃતિ જોવા મળતી નથી, અહીંયા ખેતરો ના હોય, વૃક્ષો ઓછા જોવા મળે, એટલે અહીંયા આપણે પ્રકૃતિ જોવા મળતી નથી. નગર કે જીવન મેં અનેક દોષ હૈ, ફિર ભી મુજે યહાં કા જીવન હી પસંદ હૈ, યહાં કે લોગ શિક્ષિત ઓર પ્રગતિશીલ હોતે હૈ, શહેરનું વાતાવરણ બધાથી અલગ છે, પણ ત્યાં અહીંયા આપણી પ્રગતિ થાય છે, આપણે આપણું પ્રગતિ જોવા મળે, આપણે શિક્ષિત એટલે કે ગામડાઓમાં ભણતર ઓછું જોવા મળતું હોય, અને શહેરોમાં ભણીને ખૂબ જ બાળકો આગળ હોય છે, એટલે તો કહેવામાં આવે છે કે અમને શહેરનું વાતાવરણ ગમે છે. નગર મેં અચ્છે સ્કૂલ ઓર કોલેજ હોતે હૈ, ઇનકે કારણ મનપસંદ શૈક્ષણિક યોગ્યતા પ્રાપ્ત કી જા સકતી હૈ, ગામડામાં તો એક જ શાળા જોવા મળે છે અને કોલેજો જવા માટે તેઓને શહેરોમાં આવવું પડતું હોય છે, એટલે બાળક અહીંયા કહેવામાં આવે છે કે વહાં નગર કે શહેરો મેં સ્કૂલ ઓર કોલેજ હોતે હૈ, इसके कारण मनपसंद शैक्षणिक योग्यता प्राप्त की जा सकती है, उनके संस्थाएं पुस्तकालय आदि व्यक्ति की योग्यता बढ़ाने में सहायक होती है, उन्नति के जितने अवसर नगर में उतने गांव में नहीं है, इसलिए वहाँ नगर यानी कि शहर का जीवन अच्छा लगता है. अब त्रीजो प्रश्न है, क्या तालाब का जल पीने के लिए योग्य है, त्रीजो प्रश्न कहो छे क्या तालाब का पानी लेकिन जल पीने के लिए योग्य है, આપણે શહેરોમાં કેવું પાણી જોવા મળે, નદીઓનું આખું હોય પણ શહેરોમાં નળમાંથી આવે, જ્યારે ત્યાં એ તળાવ કે નદીનું પાણી તેઓ પીતા હોય છે, યોગ્ય છે.
यदि नहीं तो क्या, यदि नहीं तो क्या, आपणे आ प्रश्नोनो जवाब नोटबुकमां लखवाना रहेशे। पक्का, तो पक्का ने सामे शुं आवशे,
સામે શું થશે હવે આપ્યું છે જીવ તો શું આવશે જીવ ની સામે નિર્જીવ શું આવશે નિર્જીવ પછી આપ્યું છે બળ તો બળ નો સામે શું શબ્દ આવશે નિર્બળ નિર્બળ બાળકો સ્વબુદ્ધિમાં પણ આગળ લખતા રહેજો સમજ તો સમજમાં શું આવશે ગેર સમજ શું આવશે ગેર સમજ સુવિધા તો સુવિધામાં શું આવશે અસુવિધા શું આવશે અસુવિધા પછી છેલ્લું છે વાંચી તો વાંચી તો શું થશે અવાંચી વાંચી તો શું થશે અવાંચી જોઈ બાળકો પહેલો પ્રશ્ન આપણો સ્વાધ્યાયનો ઉપસર્ગ લગાકર શબ્દ પુનઃ લખીએ દેશ તો વિદેશ પક્કા તો અલ્પક્કા ગમ તો દુર્ગમ યોગ તો પ્રયોગ જીવ તો નિર્જીવ બળ તો નિર્બળ સમજ તો ગેરસમજ અને સુવિધા તો અસુવિધા અને વાંચી તો અવાંચી એનો આપણે ઉપસર્ગ બદલીને એનું ફરી લખવાનું હવે પ્રશ્ન બે જુઓ શબ્દ કો પુનઃ લખીએ આમાં શું છે પ્રત્યય લગાકર આધાર પર પ્રત્યય લગાકર શબ્દ પુનઃ લખીએ તો પ્રશ્ન બે આપણે કેવી રીતે લખીશું તો જોઈ લો અહીંયા આપણે શબ્દ આપેલો છે વિદેશ એ આપણે અહીંયા સંધિ છૂટી પાડેલી છે નિયમ વત્તા ઇન બરાબર નિયમિત જોઈ બાળકો તો હવે અહીંયા વિદેશ આપે છે તો આપણે શું લખીશું એની સામે વિદેશ તો વિદેશી શું આવશે વિદેશી તો વિદેશની સામે શું લખીશું વિદેશી બીજું છે પ્રકૃતિ નીચે આપેલું છે આપણે પ્રકૃતિ તો પ્રકૃતિ ની સામે શું આવશે પ્રકૃતિ શું આવશે પ્રકૃતિ પછી આપ્યું છે પુત્ર પુત્ર નું શું થશે પુત્રી પછી લાપરવાહ તો લાપરવાહ નું શું થશે લાપરવાહી શું થશે લાપરવાહી લાપરવાહી શું થશે લાપરવાહી એની સામે શું લખવાનું લાપરવાહી પછી આપ્યું છે ચંચળ તો એની સામે શું લખવાનું ચંચળતા શું લખવાનું ચંચળતા સામે શું આવશે ચંચળતા પછી આપ્યું છે યંત્ર તો યંત્ર ની સામે શું લખીશું યાંત્રિક શું આવશે યાંત્રિક પછી આપ્યું છે માનવ તો માનવ ની સામે માનવતા માનવ ની સામે માનવતા હસ તો હસ ની સામે હસી શું આવશે હસી બરોબર બાળકો તો અહીંયા આપણે જોયું પ્રશ્ન 1 પ્રશ્ન 2 હવે પ્રશ્ન 3 આવ્યો છે કે ચિત્ર કે આધાર પર કાવ્ય ની રચના કીજીએ અહીંયા બે રીતમાં આપણે કાવ્ય આપે છે એક આપણે પૂરી કરવાની છે તો ઘડી લગી દીવાલ પર ટિક ટિક કરતું ચલતી હે અહીંયા એક ચિત્ર આપેલું છે ઘડિયાળનું એ આપણે પૂરું કરવાનું છે તો શું લખ્યું છે કાવ્ય આપણે પૂરી કરવાની છે તો લખ્યું છે કાવ્ય ની રચના કીજીએ બરોબર
कर तो चलती है, कर तू चलती है। अब आपने ये काव्य पूर्ण करवाना है, बरोबर। अब ऐसे लगेसो यहां दिन हो जाके रात हो, दिन हो चाहे रात हो, दिन हो चाहे रात हो, जाड़ा या बरसात हो। जाड़ा एटले ठंडी, हिंदी में शू कहीशु आपणे, ठंडी। जाड़ा या बरसात हो, એટલે અહીંયા ઘડિયાળનું આપણે કહ્યું છે કે જો ઠંડી હોય કે ગરમી એટલે અને તો રાત દિવસ ચાલતી રહે છે। જાડા યા બરસાત હો કભી નહીં તો રૂકતી હૈ, कभी नहीं तो रुकती है। रुकती है। यह बढ़िया जैसे अपने कहे